गीर सोमनाथ जिला ना इनाज गाम खाते नवी बनी रहेल कोमर्शियल रेलवे लाइन ना विरोध में खेडूतोए जिला कलेक्टर कचेरी धरना योजा हता। सोमनाथ कुड़ीनार नवी रेलवे लाइन ना विरोध में 19 गामना 100 थी वधु खेडूतो छेल्ला 3 दिवस थी कलेक्टर कचेरी खाते धरना पर बैठा छे। खेडूतोना कहेवा प्रमाणे आ रेलवे लाइन थी खेती नी फळद्रुप जमीनो नष्ट थई जता तेओ पायमाल थई जशे तेवी दहેશત व्यक्त करी हती। હરીભાઈ રાયસીભાઈ વાળા કોડીના હેતુ અમારો રેલવે લાઈન ઔદ્યોગિક રેલવે જે બની રહી છે નવી એ બંધ રાખવા માટેનું છે। બધી ફળદ્રુપ જમીન અતિ ફળદ્રુપ જમીનની અંદરથી આ રેલવે લાઈન નીકળે છે એટલે અમારે આ રેલવે લાઈન કાં તો એ લોકો જે જૂની બ્રોડગેજ લાઈન છે એને કરે તો એમાં એ લોકોને ઓછા ખર્ચે પતે એમ છે સરકારને અને ઔદ્યોગિક હેતુનો પણ જે હેતુ છે એમાંથી પૂર્ણ થાય એમ છે અને કાદરિયા કિનારે કાઢે તો તે નબળી જમીનો છે એ જમીનની અંદરથી તો સરકારને ઓછે ખર્ચે અને ખેડૂતોની ફળદ્રુપ જમીન એમાં જ ન જાય એના માટે અમે સરકારમાં રજૂઆત માટે આંદોલન કરીએ છીએ। એની અંદર અંદાજી 3400 ખેડૂતો એવા છે કે જે એની સીધી અસર થાય છે અને એમાંથી 30% ખેડૂતો તો એવા છે કે પોતે બિલકુલ જમીન વિહોણા થઈ જાય છે અને બાકીના બધા જે ખેડૂતો છે એને પણ જમીનની વચ્ચેથી નીકળે એટલે જમીનના બે ભાગ પડે છે। કોઈ પાઇપલાઇનોના પ્રશ્નો આવે છે, લાઇટના પ્રશ્નો આવે છે, જવા આવવાના રેલવે લાઇન બનશે તો એમાં બે 3-3 કિલોમીટર એના રસ્તાઓ મૂકશે તો જવા આવવાની પ્રોબ્લેમો થશે, ઘણી બધી પ્રોબ્લેમો થશે। પછી નદીઓ આવેલી છે, 7-8 નદી આવેલી છે, એનું પાણી છે અત્યારે ખુલ્લી જમીન હોવા છે તો પણ એની અંદર પાણી ક્યાંય સમાતું નથી તો રેલવે લાઇનનો ટ્રેક બન્યા પછી એ લાઇનમાં જે આજુબાજુના બીજા જે ખેડૂતો છે એને પણ મોટે પાયે નુકસાન થશે। સોમનાથ કોડીનાર ઔદ્યોગિક નવી રેલવે લાઇન કે જે 4 કંપની માટે સાપુરજી પાલનજી, અંબુજા, સિદ્ધિ સિમેન્ટ અને જીએસએલ માટે છે કે જે દરિયા જે જાય છે એમાં 3 તાલુકાના 19 ગામો વેરાવળ તાલુકો, ગીર સુત્રાપાડા અને કોડીનારના 1500 ખેડૂત એવા છે કે જે સીધી લીટીમાં જાય છે ને બીજા ખેડૂત એવા છે જેની પાઇપલાઇન જાય છે, બધું જાય છે ને 350 ખેડૂત એવા થાય છે કે જેની જમીન ખાતેદાર જ મટી જાય છે। 20/1/2019 જાહેરનામું બહાર પડ્યું, 19/2 અમે વાંધા અરજી સારી એવી બાઇક રેલી કરીને વાંધા અરજી આપેલી છે, એનો હજી કોઈ અમને જવાબ આવ્યો નથી। એના પછી વર્ષ દિવસમાં એનું જાહેરનામું રદ થઈ ગયું છે, નવું બહાર નથી પડ્યું પણ હજી રેલવેવાળા પોતપોતાનું કામ ચાલુ રાખે છે એટલે અમે એની કલેક્ટરની અધ્યક્ષતામાં 24 તારીખે છેલ્લી મિટિંગ થઈ છે એમાં બી જાહેરાત કરી રેલવેવાળા કે અમે 18/3/2022 નવો સર્વે માટે આવશું, હજી સુધી લોકોએ કોઈ સર્વે માટે આવ્યા નથી એટલે સરકારને અમે કલેક્ટર થ્રુ ને રેલવેને અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ આગળની જે કાર્યવાહી તમે કહેતા હતા કે સર્વે માટે આવશું તો હજી સુધી સર્વે માટે કેમ આવ્યા નથી ને આગળ શું કરવા માગશે છે? આ જ્યાં સુધી રેલવે રદ નહીં થાય ત્યાં સુધી અમે લડી લેવાના મૂડમાં છીએ ને અમે જોરશોરથી બધાએ ખેડૂતોનો ખૂબ જ સખત વિરોધ કરીએ છીએ। આગળના આજે અમે 25/26/27 કલેક્ટર ઓફિસથી 200 મીટર 500 મીટર દૂર 3 દિવસનો ધારણાનો કાર્યક્રમ છે, 27 તારીખે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છો, 8 દિવસની મુદતમાં આપશું કે સરકાર તરફથી કે રેલવે તરફથી અમને લેખિત કોઈ બાંયધરી નહીં આપવામાં આવે તો સોમનાથથી સચિવાલય સુધી અમારા ટોટલી ખેડૂતો જે છે કે બાઇક રેલી કરવાના છે।